ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. સલમાન રશ્દી 20મી તારીખે જયપુર આવવાના હતા. એમની મુલાકાત ટાળી દેવાઈ છે. કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટીઓ, ભારતના તમામ રાજકીય પક્ષો ઈચ્છતા હતા કે સલમાન રશ્દી ભારતમાં પગ ન મૂકે, અને એનું કારણ પણ બહુ સાફ હતું. 5 રાજ્યોમાં ચૂંટણી છે અને કોઈ પણ પક્ષ મુસલમાનોના મત ગુમાવવા માંગતું ન હતું. કઈ સંસ્થા એમને બોલાવતી હતી મને ખબર નથી, પણ કોઈએ બરાબર તાકડો સાધીને બિલકુલ પ્લાનિંગ પૂર્વક સલમાન રશ્દીને ભારત આવવા નિમંત્રણ આપ્યું. એક સિમ્પોઝિયમ ગોઠવવામાં આવ્યો અને જ્યારથી એમનું નામ આવ્યું કે એ ભારત આવવાના છે ત્યારથી જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ. જયપુરમાં એટલે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, તમામ તખતો ગોઠવી દેવામાં આવ્યો કે સલમાન રશ્દી કોઈ પણ સંજોગોમાં ભારત ન આવે. આ સલમાન રશ્દી એ માણસ છે જેના માથે ઈરાનની સરકારે ઇનામ જાહેર કર્યું હતું કે જે કોઈ સલમાન રશ્દીને મારી નાખશે એને $1,00,000 ઇનામ મળશે. એ વખતે મુલાયમસિંહની સરકાર હતી ઉત્તર પ્રદેશમાં, એમના પણ કોઈ પ્રધાને જાહેર કરેલું કે સલમાન રશ્દીને મારી નાખશે અને હું ₹1 કરોડ ઇનામ આપીશ. હું સલમાન રશ્દીનો બચાવ કરવા માંગતો નથી, ના તો એના સૈતાનિક વર્સિસનો બચાવ કરવા માંગુ છું. આ સલમાન રશ્દીએ લંડનમાં બેઠા બેઠા મોહમ્મદ પેગંબર સાહેબ વિશે એક 2 ટૂંકું પુસ્તક લખ્યું. હું વખોડી નાખું છું, સલમાન રશ્દીના માથે મોતની જ્યારે સજા જાહેર કરવામાં આવી ત્યારે હું ખુશ હતો, બહુ ખુશ હતો. શબ્દો ચોર્યા વગર કહું છું કે જ્યારે આયાતુલ્લા ખોમાનીએ એમ કહ્યું કે મોહમ્મદ પેગંબર સાહેબ વિશે આવી વાત લખનાર આ મુસ્લિમને મારી નાખો, ત્યારે હું બહુ ખુશ હતો. કારણ કે હું તો એ મતનો છું જ, હું એ મતનો છું જ કે જે લોકો પોતાના ધર્મ વિશે એલફેલ બોલે, લખે, એલફેલ વાતો કરે એની સામે સમાજે અને ધર્મએ, ધર્મના લોકોએ આવી જ શિક્ષા જાહેર કરવી જોઈએ. આયાતુલ્લા ખોમાનીને કે હું ઉત્તર પ્રદેશના આપણા એ પ્રધાનને વખોડતો નથી, આયાતુલ્લા ખોમાની અને આપણા જે પ્રધાન હતા ઉત્તર પ્રદેશના જેમણે કરોડનું ઇનામ જાહેર કરેલું, મેં એ વખતે પણ એ વાતને વધાવી હતી કે આ સૈતાનિક વર્સિસના લેખક અને સૈતાન સલમાન રશ્દીને મારી નાખે તો મને દુઃખ નહીં થાય. પણ હવે એક સંદર્ભ બીજો ઊભો થાય છે કે સૈતાનિક વર્સિસમાં જ્યારે મુસલમાનોની લાગણી દુભાઈ છે એવા સલમાન રશ્દીને ભારતમાં એ ન આવે એટલા માટે કોંગ્રેસ સરકાર બધા જ પક્ષો સંમત હતા. ભાજપે પણ એમ કહ્યું કે આ સમય ખોટો પસંદ કર્યો છે અહીં આવવાનો. ભાજપે એમ નહીં કહ્યું કે સલમાન રશ્દીને આપવાનો વિઝા આપી દો. સલમાન રશ્દીને સમજાવી લેવામાં આવ્યા છે, નહીં તો વિઝા માગ્યા હોત સલમાન રશ્દીએ ભારત આવવા માટે
તો આ કોંગ્રેસની અને બધા જ બિન સાંપ્રદાયિક પક્ષોની અને ભાજપની પણ પોલ ખુલી ગઈ હોત. કારણ કે આ ભાજપ જે હિન્દુવાદીઓની વાત કરે છે, એમણે પણ બાંગ્લાદેશની લેખિકા તસ્લીમા માટે આવું જ કર્યું હતું. તસ્લીમાએ બાંગ્લાદેશના હિન્દુઓની વ્યથાને એમની નવલકથામાં વાચા આપી. એમાં થોડા અશ્લીલ સંવાદો પણ છે, થોડી અશ્લીલ વાતો પણ છે, પણ એની એમનું જે પુસ્તક હતું તસ્લીમાનું, એનો બેસ બાંગ્લાદેશના હિન્દુઓની યાતનાઓને બહાર લાવવાનો હતો. એની પર બાંગ્લાદેશની અંદર ફતવા બહાર પાડ્યા, મારી નાખો મારી નાખો. એ ભારત આવી, કલકત્તા રહેતી હતી. કલકત્તામાં કોમ્યુનિસ્ટ પાર્ટીએ કહ્યું કે તારા રક્ષણની જવાબદારી અમારી નહીં. એ દિલ્હી આવી તો દિલ્હીમાં ભાજપની સરકારે અને પછી આ યુપીએ સરકારે પણ એને એમ કીધું કે તું લંડન જતી રહે, ઇંગ્લેન્ડ જતી રહે, બીજે જતી રહે, અહીં તારા રક્ષણની અમે જવાબદારી લઈ શકીએ એમ નથી. એટલે જ્યારે મુસ્લિમ સમાજને ના તિરસ્કારનો કોઈ ભોગ બને છે ત્યારે એને ભારતમાં આશરો નથી મળતો. ભારત સરકાર, ભારતના પક્ષો એવું ઈચ્છે છે કે એવી વ્યક્તિઓ તસ્લીમા કે સૈતાનિક વર્સિસના લેખક અહીં ન આવે. પણ એની સામે જેણે જાણી બુજીને બદઈરાદાપૂર્વક હલકટાઈથી હિન્દુઓના ગંદા ચિત્ર, હિન્દુઓના ભગવાનના ગંદા ચિત્રો દોર્યા, હનુમાનજીના ની પૂછડી પર નગ્ન સીતાજીને બેસાડ્યા, ભારતમાંને નગ્ન કરી દીધી, સરસ્વતીને નગ્ન કરી દીધી, એવા પેન્ટર એમ એ ભૂસેનને જેની સામે ભારતની કોઈ 300-400 કોર્ટોમાં કેસો થયેલા, કેટલાય બિન જામીન લાયક વોરંટો નીકળેલા હિન્દુઓની લાગણી દુભાવવા માટે, એને મોરોક્કોથી અથવા તો ઇંગ્લેન્ડથી અહીં પાછો લાવવા કોઈ પ્રયાસ નહીં થયો કે એમને કોર્ટ સમક્ષ રજૂ કરી દઈએ. એટલું જ નહીં, જ્યારે આ એમ એ ભૂસેન મરી ગયા ત્યારે ભારત સરકારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે જો એમના કુટુંબીજનો ઈચ્છતા હોય તો ભારત સરકાર પોતાના ખર્ચે એમ એ ભૂસેન નહીં લાવવા માગે છે. આ કોંગ્રેસ સરકારની નું પરાક્રમ હતું. એટલે આખા દેશની બહુમતી પ્રજાનું અપમાન કરનાર, બહુમતી પ્રજાના દેવોનો તિરસ્કાર કરનાર, હલકટાઈ કરનાર એમ એ ભૂસેનને ભારતમાં લાવવા બધા તૈયાર હતા. અને એમ એ ભૂસેનના મરવા પર ભાજપના નેતાઓએ પણ મરાસિયા ગાયા, બહુ ભવ્યાંજલિઓ આપી ભાજપના નેતાઓએ પણ. ઠીક છે, એમ કહી શકે કે ભારતની એ પ્રથા છે કે મરી ગયા પછી એના કોઈ દુર્ગુણ ન જોવાય, પણ જ્યારે આપણા દેવ દેવીઓના અપમાનની વાત હતી ત્યારે આ દેશમાં એક બીજા સ્ટાન્ડર્ડો હતા. હિન્દુઓ માટે જુદા સ્ટાન્ડર્ડો છે. તમે હિન્દુઓને અપમાનિત કરો, હિન્દુઓના વિશે બેફામ લખો, ગંદુ લખો, હલકટાઈ ભર્યું લખો તો તમને આ દેશમાં ભારત રત્નનો ઇલકાબ મળશે. આ દેશના બુદ્ધિજીવીઓ, કોઈ અમદાવાદમાં કોઈ બાલકૃષ્ણ નામનો ગાંડો છે, કોઈ આર્કિટેક્ટ છે, બધા કહે છે ભવ્ય મહાન આર્કિટેક્ટ છે. હશે ભાઈ, આર્કિટેક્ટ તરીકે હું બાલકૃષ્ણભાઈને પ્રણામ કરું છું, પણ આવા ગંદા માણસને એમ એ ભૂસેનના પેન્ટિંગ્સ બાલકૃષ્ણભાઈએ ગુફા બનાવીને અંદર રાખતા હતા અને એમ એ ભૂસેનના પેન્ટિંગ્સની પૂજા કરતા હતા. જ્યારે એ ગુફા સળગાવી દેવાનો પ્રયાસ થયો, એમ એ ભૂસેનના પેન્ટિંગ સળગાવી દેવાનો પ્રયાસ થયો, ત્યારે ગુજરાતના અને ભારતના બુદ્ધિજીવીઓએ જાણે રાણી પડ્યા હોય, વિધવા થઈ ગયા હોય એટલા શોખ વ્યક્ત કર્યા. હું સ્વીકારું છું કે
કે કોઈ પણ ધર્મનું અપમાન થાય, મુસ્લિમ ધર્મનું અપમાન થાય, ડેનમાર્કના કોઈ પેન્ટરે કોઈ સાવ મુફલીસ અખબારના કોઈ કાર્ટૂનિસ્ટે મોહમ્મદ પૈગંબર સાહેબનું ગંદું કાર્ટૂન દોર્યું, એને પણ મારી નાખવાની વાતો થઈ. હું સંમત છું એ વાતમાં, મને ગમી એ વાત, મને મુસલમાન ધર્મની આ વાત ગમે છે કે અમારા ધર્મ વિશે કશું પણ ગંદું બેફામ બોલશો તો તમારા માટે સજાએ મોત ઊભી છે. પણ જ્યારે તમે હિન્દુઓ વિશે કશું બોલો છો, ચાહે હિન્દુ બોલે છે ચાહે મુસલમાન બોલે છે, ત્યારે દુહાઈ આપવામાં આવે છે કે આ તો વાણી સ્વાતંત્રતાની અભિવ્યક્તિ હતી. એમ એ હુસેન આપણા દેવ દેવીઓના ગંદા ચિત્ર દોરતો હતો ત્યારે એને વાણી સ્વાતંત્રતાની અભિવ્યક્તિ તરીકે આ બાળકૃષ્ણનો શીલા દીક્ષિતો, કોંગ્રેસના નેતાઓ દિગ્વિજયસિંહો બધા એને વાણી સ્વતંત્રતાની અભિવ્યક્તિ કહેતા હતા. સબાના આઝમી, મહેશ ભટ્ટ બધા આશિકો છે એમ એ ભૂષણના. મારો હું મારા ધર્મની લાગણી દુભાવનારને પણ હું એ જ સજા ઈચ્છું છું, પણ હું સરકારને, પક્ષોને, રાજકીય પક્ષોને અને ભાજપને પણ એ પૂછવા માંગુ છું કે ડબલ સ્ટાન્ડર્ડ શા માટે? જો તમે એમ ઈચ્છતા હોતા કે સલમાન રશ્દી ભારત ના આવે, હું પણ ઈચ્છું કે ન આવે, તો પછી તમે એમ કેમ ઈચ્છો છો કે મરેલો એમ એ ભૂષણ પણ ભારતમાં આવીને ભારતને અપવિત્ર કરે? હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે જે આરોપી સામે 300 કોર્ટોમાં કેસ ચાલતા હોય, એ આરોપી 5 ફરાર હોય, નાસ્તો ફરતો હોય, એને પકડી ન લાવ્યા, ઠીક વાત છે, પણ એના મરી ગયા પછી સરકાર ઓફર આપે છે કે અમે એનું મૃતદેહ સરકારી ખર્ચે ભારત લાવીને ભારતમાં દફનાવવા માંગીએ છીએ. સારું થયું, હુસેનના સગાવાલા સમજતા હતા કે ભારતમાં ક્યાં પણ દફનાવશું તો લોકો એને ખોદી કાઢીને એનું મળદું લઈ જશે. મારો વાંધો આ દેશના રાજકારણીઓ, પક્ષો અને સરકારોના ડબલ સ્ટાન્ડર્ડ માટે છે. તમે તસ્લીમાને જે તમારા હિન્દુ સમાજ માટે, બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ સમાજ માટે અવાજ ઉઠાવનાર એક વીરાંગનાને તમે આ દેશમાં નથી રાખી શકતા, જેણે હિન્દુ ધર્મની સેવા કરી, તમે આ દેશમાં એને રાખવા માંગતા નથી. કોઈ સરકાર રાખવા માંગતી નથી, ભાજપની પણ નહીં. હું તો નરેન્દ્રભાઈને કહું છું, હિન્દુ હૃદય સમ્રાટ છો, તમે તસ્લીમાને કહો કે આવો ગુજરાતમાં આવીને રહો, નહીં કે નરેન્દ્રભાઈ પણ નહીં કે, ઉત્તર પ્રદેશની ચૂંટણી સામે છે, કેવું હશે તો બીજા નહીં કહેવા દે. તો હિન્દુઓની મદદે આવનાર મુસ્લિમ સ્ત્રીને આપણે આ દેશમાંથી હાંકી કાઢી, એને રક્ષણ નહીં આપ્યું. સલમાન રશ્દીને ના પાડી દેવામાં આવી કે તમને સાચવી શકીએ એવી અમારી તૈયારી નથી, પણ એમ એ ભૂષણને અહીં સાચવવામાં આવ્યા, અને અહીંથી જ્યારે બહુ કેસોમાં કોર્ટોમાં હાજર થઈશ તો 5-15 જેલમાં જશે એવી બીક લાગીને નાસી ગયો, ત્યારે આ કોંગ્રેસ સરકાર મરાસિયા ગાતી એના મરણ પર. મેં તે દિવસે બહુ શબ્દો ચોર્યા વગર કહ્યું કે આજે હું બહુ આનંદિત છું કે એમ એ ભૂષણ મરી ગયો. તો એમ એ ભૂષણના મૃત્યુ પર ભારત સરકાર ફાતિયા ગાતી હતી, મરાસિયા ગાતી હતી, અને એને અહીં લાવવા માંગતી હતી, મરેલા મુર્દાને પણ અહીં લાવવા માંગતી હતી, પણ ન તો એ તસ્લીમાને ભારતમાં રહેવા દેવા માંગે છે અને ન એ બીજી બાજુ. આ ત્રણેય મુસલમાન છે, કોઈ હું કોઈ હિન્દુના બચાવમાં નથી આવ્યો. તસ્લીમા મુસલમાન છે, બંગાળણ મુસલમાન છે, બંગાળી મુસલમાન છે, આ સલમાન રશ્દી મુસલમાન છે, પણ એને આ દેશમાં પગ મૂકવાનો અધિકાર નથી, તસ્લીમાને અને સલમાન રશ્દીને. અને હિન્દુઓના અપમાન કરનારને, હિન્દુઓને બદનામ કરનારને, હિન્દુ દેવદેવીઓની
કલાકૃતિઓ, ગંદી કલાકૃતિઓ બનાવનારને મહાનતમ આર્ટિસ્ટ કહેવામાં આવે છે આ દેશમાં. અને એ મરેલા મુર્દાને ભારત સરકાર અહીં લાવવા માંગતી હતી. તો મારો સવાલ એ છે કોંગ્રેસને કે એમએફ હુસેનનું મરદું પણ ભારત આવે તો કોંગ્રેસ ખુશ થાત. અને સલમાન રશ્દી ભારત આવે એમને કબૂલ નથી. આ ડબલ સ્ટાન્ડર્ડને કારણે આ દેશમાં બહુમતી પ્રજાની, હિન્દુ પ્રજાની લાગણી દુભાતી રહે છે. તમે જે વર્તન, જે વ્યવહાર સલમાન રશ્દી અને તસ્લીમા સાથે કર્યો, એ વ્યવહાર આપણી સરકારોએ એમએફ હુસેન સાથે કેમ નહીં કર્યો? કેમ એમએફ હુસેનને પરદેશથી પકડી લાવીને અહીં રજૂ કરવાનો એક પ્રયાસ પણ ન થયો, એક અરજી પણ ન થઈ? કોર્ટો પણ બેસી રહી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જે કેસો બધા ભેગા કરી દેવામાં આવેલા સુપ્રીમ કોર્ટમાં, એ સુપ્રીમ કોર્ટે 5 વર્ષમાં એકવાર સરકારને પૂછ્યું નહીં કે આ માણસ તો અહીં રોજ જાહેરમાં દેખાય છે, એને પકડી લાવવા તમે શું કરો છો? આ વારંવાર, રોજે રોજ હિન્દુઓની છાતીમાં જે સરકારો અને રાજકીય પક્ષો છરા ભોકી રહ્યા છે એનાથી દુઃખ થાય છે. આ દેશના મુસલમાનોથી મને કોઈ દુઃખ જ નથી. આ દેશના મુસલમાનો ની સામે કોઈ ફરિયાદ નથી. આપણી સરકાર, આપણા હિન્દુ નેતાઓ, આપણા રાજકીય પક્ષો આપણી હિન્દુ ધર્મની જે લાગણી છે એમાં છરા ભોકી રહ્યા છે. ખુશ થઈ ગઈ સરકાર. રાજસ્થાનના મુખ્યમંત્રી તો જાણે એવી રીતે વાત કરતા હતા કે એક મોટો 9 રેક્ટર સ્કેલનો ભૂકંપ આવવાનો હતો રાજસ્થાનમાં, આખું રાજસ્થાન ધરાશાયી થઈ જવાનું હતું સલમાન રશ્દીના આવવાથી. અને એમણે બહુ પોલિટિકલી, ટેકનિકલી એને ઉકેલી નાખ્યું ને હવે સલમાન રશ્દી નહીં આવે. એમણે કહ્યું કે આ ઇન્ફોર્મ ટુ સેન્ટ્રલ ગવર્મેન્ટ. મેં સેન્ટ્રલ ગવર્મેન્ટને કહી દીધું છે કે હવે આ પ્રશ્ન, ઇસ્યુ સોર્ટ આઉટ થઈ ગયો છે. ખુશ ખુશ હતો કે સલમાન રશ્દી અમારે ત્યાં નથી આવતો. હું પણ ખુશ છું કે નાલાયક સલમાન રશ્દી આ દેશ પર નથી આવતો, દેશમાં નથી આવતો. મારું દુઃખ એ છે કે વ્યવહારમાં સરકાર હિન્દુઓ અને મુસલમાનોના લાગણીઓમાં ભેદભાવ કરે છે, એની સામે વાંધો છે. હું એટલી જ નફરત, જેટલી નફરત હું એમએફ હુસેનને કરું છું એટલી જ નફરત હું સલમાન રશ્દીને કરું છું. હી હેઝ નો રાઈટ, એને કોઈ અધિકાર નથી કે આવી બેફામ વાતો લખે, નવલકથાના નામે લોકોના દિલ દુભાવે. પણ એને નવલકથા લખીને મુસલમાનોની લાગણી દુભાવી, તો એમએફ હુસેને ગંદા ચિત્રો દોરીને હિન્દુઓની લાગણી દુભાવી. હવે આ જે લાગણી દુભાઈ છે એમાં ભેદભાવ શા માટે છે? હિન્દુઓની લાગણી દુભાઈ છે તો એને એને વાણી સ્વતંત્રતાની અભિવ્યક્તિ કહેવાની, અને મુસલમાનોની લાગણી દુભાઈ ત્યારે ભારત સરકાર, પક્ષો, કોંગ્રેસ, બિન સાંપ્રદાયિક લોકો, હિન્દુ હૃદય સમ્રાટો પણ એને શરણે થઈ જાય છે. આ દેશ સુધરે, નેતાઓ સુધરે, પક્ષો સુધરે, રાજકારણીઓ સુધરે અને સરકાર સુધરે, બંનેને એક સરખા જુઓ ને ભાઈ. હું એમ નથી માગણી કરતો કે હિન્દુઓને મોટા ભાઈ તરીકે જુઓ, પણ સરકારે બંને હિન્દુ, મુસલમાન, પારસી, શીખ બધાને એક નજરે જોતા તો શીખવું પડશે ને. અમે મોટા છીએ, વધારે છે કે ગુનો છે? એટલે સલમાન રશ્દી નથી આવતો ઘણું સારું છે, મને ગમ્યું. આ ભારતની પવિત્ર ભૂમિ પર આ પાપી ન ઉતર્યું એ મને ગમ્યું. મને ન ગમી તો સરકારનું વર્તન ન ગમ્યું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.